વિસ્તારથી. તો અભિનેતા સલમાન બાદ હવે શાહરૂખ ખાનને મળી છે ધમકી. શાહરૂખને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફૈઝાન નામના શખ્સે ફોન પર આ ધમકી આપી છે. ધમકી બાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. ધમકી ભર્યા કોલનું લોકેશન રાયપુરનું નીકળ્યું છે. મુંબઈની પોલીસની ટીમ તપાસ માટે રાયપુર પહોંચી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારબાદ હવે શાહરૂખનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. તો વધુ એક અભિનેતા અને તે પણ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈને પોલીસ તપાસમાં લાગી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ત્યારબાદ રાયપુરનું આજે લોકેશન નીકળ્યું છે. લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જે ફોન કોલ વડે ધમકી આપવામાં આવી હતી શાહરૂખ ખાનને, તે લોકેશન ટ્રેક કરતા તે રાયપુરનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે મુંબઈ પોલીસ રાયપુર જવા માટે રવાના થઈ છે અને ત્યાં જઈ તેઓ આ અંગે તપાસ હાથ ધરશે. ફૈઝાન નામના કોઈ શખ્સે ફોન કરીને શાહરૂખને આ ધમકી આપી છે. શાહરૂખની સામે કોઈ સાજિશ છે? કોઈએ માત્ર ફેમસ થવા માટે શાહરૂખને ફોન કરીને આ ધમકી આપી છે કે પછી ગંભીરતાથી આ મામલો લેવામાં આવી રહ્યો છે તે વિશે હાલ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હવે સલમાન ખાન બાદ બોલિવૂડના વધુ એક અભિનેતા શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અત્યાર સુધી સલમાન ખાનને બિસ્નોઈ ગેંગ દ્વારા ધમકી મળી રહી હતી. જો કે શાહરૂખ ખાનને આ ધમકી આપવા પાછળનું કોણ છે, કોઈ ગેંગ સક્રિય છે કે પછી કોઈ વ્યક્તિ માત્ર ફેમસ થવા માટે શાહરૂખ ખાનને ફોન પર ધમકી આપી રહ્યો છે, તે તમામ મામલાની તપાસ કરવામાં આવશે. टीम जो है वो छत्तीसगढ़ रायपुर गई थी क्योंकि जो कॉल ट्रेस किया गया था तो वो लोकेशन जो आ रही थी वो छत्तीसगढ़ के रायपुर की थी. तो रायपुर की पुलिस से संपर्क साधा किया, मुंबई पुलिस की टीम वहां पर गई और उसके बाद, क्योंकि ये मैटर 5 नवंबर का है और जैसे ही रिपोर्ट होता है, FIR होती है, उसके तुरंत बाद मुंबई पुलिस की टीम अपनी छानबीन में लग जाती है. जो कॉल ट्रेसिंग होती है, कॉल ट्रेसिंग में लोकेशन छत्तीसगढ़ रायपुर आती है और जैसे ही इस चीज़ को कन्फर्म होता है, रायपुर की जो पुलिस है उसके साथ मुंबई पुलिस संपर्क करती है और वहाँ जाकर इस शख्स की गिरफ्तारी की जो बात है वो पुलिस सोर्सेज कंफर्म कर रहे हैं. अभी भी हमें ऑफिशियल कंफर्मेशन आना बाकी है, लेकिन जो सोर्सेज हैं वो इस चीज को कंफर्म कर रहे हैं. तो हाल तो रायपुर पहुंची छे आ पुलिस तपास में, मामला ने गंभीरता थी ली, तेनी ऊंडाणपूर्वक तपास हाथ धरवामां आवी छे.